અને ગાયનો તો મહિમા તમને બધાને ખબર જ છે કે ગાયનો મહિમા તો અતિ ઉત્તમ છે. ગાયનું બધું કામ આવે, છાણા કામ આવે, પેશાબ કામ આવે, એમ ગાયનો મહિમા ઘણો મોટો છે. આપણા સંતો વાત કરે, વડોદરાની બાજુમાં તલસણા ગામે એ ગામમાં સ્વામિનારાયણનું મંદિર છે. ત્યાં સંતો સત્સંગ બહુ સારો કરાવ્યો, ત્યાં સંતો ફરવા જતા ત્યારે ત્યાં આગળ એક શેઠ રહેતા હતા, ગઢવીભાઈ હતા, અને વાડીમાં ગાયો રાખેલી. ગામમાં બધી ઘણી બધી ગાયો ગામમાં હતી અને એક બેન હતી, એ ગઢવીના ઘરે કામકાજ કરવા જાય, પોતા કરે, વાસી ધોવાડે અને કપડાં ધોવે, બધું કરે. પણ એ બાઈનો નિયમ હતો, એ ગામમાં સવારે વહેલી ઉઠીને ગામમાંથી ગાયોનું છાણ ભેગું કરે, છાણ ભેગું કરીને છાણા થાપે ને પછી ગઢવીને ઘરે કામ કરવા જાય. એ છાણાનો ઢગલો કરી રાખે. છાણા જે સંતો ગામમાં ફરવા જાય, જાત્રાળુ આવે, સન્યાસી આવે, કોઈ બાવા આવે ને, એને છાણા આપે. છાણાથી રસોઈ કરે ને સંતો એના ઉપર રાજી થાય. એમ તમને બધાને ખબર જ છે, આગળના વખતમાં બહુ તકલીફ હતી, એ લાકડાથી રસોઈ થતી, છાણથી રસોઈ થતી, અને હવે ભગવાને દયા થઈ, એ છાણ નીકળી ગયા, લાકડા નીકળી, હવે ગેસ આવી ગયો. સમજ્યા? ગાયના છાણથી રસોઈ થતી, છાણા થપાતા, ઘરો ઘર માણસો છાણા થાપતા, અલો ખડકીને પછી અમે તે રસોઈ કરતા. તો આ બાઈ છાણાનો ઢગલો કરી રાખે, જે કોઈ સંતો ગામમાં ફરવા જાય ને ગાયનો છાણ આપે, છાણા આપે ને સંતો રસોઈ કરે, સંતોને લાકડા લેવા જવા ન પડે, તે સંતો રાજી થતા, રાજી. હવે વચનામતમાં લખ્યું, જેના ઉપર ભગવાનને સંત રાજી થાય ને એનું કામ થઈ જાય. એ બાઈનું કામ થઈ ગયું, બાઈનો અંશ મત્યો ને ભગવાન સ્વામિનારાયણ સંતો એને તેડવા ગયા. જે બાઈ છાણા આપતી, ગાયના છાણમાંથી છાણા બનાવીને આપતી, એને ભગવાન સ્વામિનારાયણ તેડવા ગયા. બાઈ કે હું સત્સંગી નથી, તમારું ભજન કર્યું નથી, ભક્તિ કરી નથી, સત્સંગ કરી નથી, મને તમે તેડવા કેમ આવે? અરે ભગવાન સ્વામિનારાયણ કે તમે તો બહુ સેવા કરી, અમારા સંતોની સેવા કરી, છાણા આપતા તમે ને સંતો રસોઈ બનાવતા ને રસોઈ અમને સંતો જમાડતા, એના પુણ્ય અમે તમને તેડવા આવ્યા, તેડવા આવ્યા છે, ધામમાં તેડી જશું. તું બાઈને ભગવાન સ્વામિનારાયણ છાણાની સેવા કરી તો ભગવાન સ્વામિનારાયણ છે અક્ષરધામમાં તેડી ગયા અને એને અક્ષરધામનું સુખ આપી લો.